જીવનજ્યોત પોઈન્ટ પાસેથી રસ્તો ક્રોસ કરતા એક આધેડ વ્યક્તિને અડફટમાં લેતા સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આજે સુરત શહેરની અંદર સિટી બસો સંચાલકોનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે જે લોકોનું કંઈક પેરામીટર હોય કે બસ કેટલી સ્પીડમાં ચલાવવી એનું પણ ધ્યાન નથી રાખતા અને એમને જ્યાં મજા આવે છે ત્યાં કને રોડ પર બસો ઊભી રાખી દે છે અને એના કારણે ઘણા બધા અકસ્માતો પૂર્વમાં સુરતમાં થયા છે અને એના કારણે ઘણા લોકો અપમૃત્યુ પણ થયા છે। પણ પોલીસ એમાં માત્ર અકસ્માતનો ગુનો નોંધતી હોય છે તો અમારી નમ્ર અરજ છે કે સિટી બસ એસોસિએશનને પણ અમારી નમ્ર અરજ છે કે આવી કોઈ પણ ઘટના બને તો એમાં માનવ વધનો પોલીસ ગુનો દાખલ કરે અને આવા જે પણ બેફામ ડ્રાઈવરો છે જે બસો સંચાલન કરે છે એવા લોકોને તાત્કાલિક સજા ફટકારવી જોઈએ। આજે તો અમારા હારુનભાઈ શેખ છે એમનું એક સામાન્ય સામાન લેવા જતા હતા અને બસે ટક્કર મારી અને એમની જે હાલત કરી છે એ ખૂબ અતિ ગંભીર છે। કાલે ઉઠીને હું માનું છું કે એમને કંઈક ભગવાન કરીને ન થાય પણ કદાચ કંઈક થઈ જાય તો જવાબદારી સિટી બસ સંચાલકોની ચોક્કસ પૂરેપૂરી છે। એટલે મારું પોલીસ કમિશનરશ્રીને કહેવું છે કે આપ આ જે સિટી બસો છે જે સંચાલન કરી રહ્યા છે જે લોકો જે રોડ પર રાક્ષસ જેમ રખડતો હોય એ રીતના બસોને હંકારે છે તો એમને કંટ્રોલ કરવો એ પણ એમની જ જવાબદારી છે। આ બાબતે શું થાય છે એ અમે અમારી રીતે કાયદાકીય ટેકનોલોજીથી અમે ચાલશું પણ આમાં જો કંઈક વધારે થાય તો આમાં કડકમાં કડક કાર્યવાહી સિટી બસ સંચાલકો પર ચોક્કસ થવી જોઈએ। આ લોકોને સ્પીડનું કંટ્રોલ રાખવા સરકારે કંઈ કરવું જોઈએ? બિલકુલ, ગુજરાત રાજ્ય સરકારે બધા જ વાહનો સ્પીડ પર ચાલે છે તો એના વિરુદ્ધ કેસો કરવા માટેથીને અલાયદી વાહનો ફાળવેલા છે તો એ લોકોને આ વાહનો નથી દેખાતા। બસની સ્પીડ નક્કી થાય અને આવું કોઈ પણ બેફામ સંચાલક બસ જ્યારે ચલાવે તો એમના ઉપર માનવવધ સુધીનો ગુનો હું માનું છું કે ચોક્કસ દાખલ થવો જોઈએ।